नमस्कार दर्शक मित्रों, स्वागत है आपનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે નેહા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની આગાહી. આગામી 3 દિવસો માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના. પોરબંદરમાં અંતે નર્સિંગ સ્ટુડન્ટોને સ્ટાઇપેન્ડ ચૂકવાયું. ગુજરાત ન્યૂઝ પોરબંદરની જહેમત રંગ લાવતા વિદ્યાર્થીઓએ માન્યો આભાર. બરડા પંથકના કુણવદર ગામની યુવતીને અસાધ્ય બીમારી. કોંગી અગ્રણીએ આર્થિક મદદની અપીલ કરતા મદદની થઈ શરૂઆત. પોરબંદરમાં કડિયા પ્લોટ રેલવે ફાટક પર કર્મચારીની બેદરકારી સામે આવી. સ્ટેશન મેનેજરે કર્મચારીને સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ અને ઉત્તર દક્ષિણ તથા મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર તેમજ દરિયાકાંઠા વિસ્તારો અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ભારે વરસાદની આગાહીને લઈને તારીખ 21, 22 અને 23 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક નર્સિંગ સ્ટુડન્ટોને આસિસ્ટન્ટ તરીકે ફરજમાં લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ હજુ સુધી તેમનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવ્યું ન હતું, જે અંગે ગુજરાત ન્યૂઝમાં અનેક વખત અહેવાલ પ્રસારિત હતા. હોસ્પિટલના તંત્રએ સ્ટાઇપેન્ડ ચૂકવી દીધું હતું. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હતી અને સંક્રમણ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. આવા સમયે પોરબંદરના સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલના સેકન્ડ યરના 58 જેટલા વિદ્યાર્થીઓને સહાયક તરીકે સેવા આપવા માટે ભરતી કરવામાં આવી હતી અને આ વિદ્યાર્થીઓએ પોતાના જીવના જોખમે નિષ્ઠાપૂર્વક ફરજ પણ બજાવી હતી, પરંતુ તેમને છૂટા કરી દેવાયા બાદ પણ 4 મહિના સુધી તેમના હકનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં હોસ્પિટલનું વહીવટીતંત્ર થાગા થયા કરતું હતું. વિદ્યાર્થીઓના આ પ્રશ્નોને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરે અનેક વખત વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના વહીવટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી અને 19 સપ્ટેમ્બરના રોજ તમામ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ ચૂકવી દેવાયું હતું. ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્કૂલના સંચાલકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. પત્રીના સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા એમને જે કોવિડમાં કામગીરી કરેલી તેનું સ્ટાઇપેન્ડ જે બાકી હતું ગ્રાન્ટના અભાવે તે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગરમાં રજૂઆત કરતા ગ્રાન્ટ મળી ગઈ અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આપતા દરેક સ્ટુડન્ટના ખાતામાં એ લોકોના જે સ્ટાઇપન્ડ હતું એ જમા કરી દેવામાં આવ્યું છે. હું સ્વામિનારાયણ આરપી બદિયાણી અને સર બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગમાંથી આવું છું અને અમે ગવર્મેન્ટ ભાલસીજી હોસ્પિટલમાં 3 માસની ડ્યુટી કરી હતી કોવિડમાં અને તેનું મહેનતાણું અમને ટાઈમસર ના આપવામાં આવ્યું હતું.
અમને જીટીપીએલની ટીમની મદદથી અમને મહેનતાણું મળવામાં ખૂબ મદદ કરી છે તે બદલ જીટીપીએલ ટીમનો ખૂબ ખૂબ આભાર. કોલેજમાંથી આવું છું. અમે થર્ડ યરમાં અભ્યાસ કરીએ છીએ. અમે કોરોના કાળ દરમિયાન 3 મહિના સુધી પૂરી નિષ્ઠાથી કોરોના પેશન્ટની સહાય કરેલી અને એ બદલ અમને મહેનતાણું ચૂકવવામાં આવેલું નહોતું, પરંતુ જ્યારે આ જીટીપીએલની ટીમે અમારી સહાય કરી અને આ બધું જાહેરાતમાં આપ્યું ત્યાર પછી અમને મહેનતાણું પૂરું આવી ગયું છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વહીવટી તંત્ર સાવ ખાડે ગયું હોય તે પ્રકારનો વહીવટ જોવા મળી રહ્યો છે. અહીં લાગતા વળગતાઓના બિલ તુરંત જ કરી દેવામાં આવે છે. તેવા સમયમાં નર્સિંગ સ્ટુડન્ટોને તેના હકના પૈસા આપવામાં પણ મહિનાઓ સુધી વહીવટી વિભાગે ઢાંધિયા કર્યા હતા, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરે અહેવાલ પ્રસારિત કરતા સિવિલ સર્જન ડોક્ટર પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી અડવાણીના પ્રયાસોથી આ સ્ટુડન્ટોને તેનું સ્ટાઇપેન્ડ મળી શક્યું હતું. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસિંહજી લેડી હોસ્પિટલમાં ભારે વરસાદ અને પવનને કારણે બારી ધરાશાયી થઈ હતી, જોકે આ ઘટનામાં કોઈને ઈજાઓ પહોંચી નથી. પોરબંદરના જેઠવા રાજાએ મહામૂલ્ય ઇમારતો પ્રજા માટે ભેટમાં આપી હતી અને તેમાં સરકારી હોસ્પિટલ તથા સરકારી લેડી હોસ્પિટલનું નિર્માણ થયું હતું. હાલમાં ભારે વરસાદને કારણે લેડી હોસ્પિટલની લોબીમાં આવેલ કાચની બારીનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. જોકે આ સમયે આ વિસ્તારમાં લોકોની અવરજવર ન હોવાથી કોઈને ઈજાઓ થઈ નથી. રાજાશાહી વખતની આ ઇમારતોનું સરકારી તંત્ર દ્વારા યોગ્ય સમારકામ થવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વોર્ડ નંબર 13માં સુધરાઈ સભ્યની ઉત્તમ કામગીરી બિરદાવાઈ રહી છે. આ સુધરાઈ સભ્ય ચૂંટાયા બાદ લોકોની પ્રાથમિક સુવિધાઓનું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 13માં અર્જણભાઈ કારાવદ્રાની જીત થઈ હતી. અર્જણભાઈ ચૂંટાયા બાદ તેમણે તુરંત જ લોકોની પ્રાથમિક સુવિધાઓ અંગે કામગીરી હાથ ધરી હતી. તેમાં તાત્કાલિક સદામ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સુવિધા અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી. તો આ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ અર્જણભાઈ સદામ સોસાયટીમાં મુખ્ય માર્ગો અને ગલીઓના રસ્તાનું નવીનીકરણ કરાવી રહ્યા છે. આ વોર્ડમાં કોઈ પણ લોકોને ગમે તે પ્રકારની મુશ્કેલી હોય અર્જણભાઈ ખડે પગે સેવા માટે તૈયાર હોય છે. અર્જણભાઈની કામગીરીને લઈને સ્થાનિક લોકો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ મુલતાની અયુબ. અમે આ 15 વર્ષ થઈ ગયા સાહેબ. 15 વર્ષમાં પહેલી વાર આ રોડ બન્યું. બીજી વાર પેલા ભાઈ અર્જનભાઈ આવ્યા હતા ત્યારે અમારું રોડ બન્યું હતું. આ વખતે પાછું અર્જનભાઈ આવ્યા ત્યારે જ્યારે રોડ બન્યું. અર્જનભાઈને જ્યારે બી અમારા લાઇટ જાય, કંઈ બી પ્રશ્ન હોય, અર્જનભાઈને અમારે ખાલી ફોન જ કરવાનું. ફોન કરીએ જાય અર્જનભાઈ આવી જાય. સમજ લ્યો કે અર્જનભાઈ આ લતા માટે દોસ્ત ગરીબો કાંઈ. મારા નામ મેમુદાબેન. આ રણ વિસ્તારમાં અમે રહીએ છીએ. રોડ પહેલાં બન્યું હતું, અર્જનભાઈ આવ્યા ને 5 વર્ષ પહેલાં. પાછા તૂટી ગયું, પાછા અર્જનભાઈ આવ્યા ચૂંટાઈને તો પાછું અમારું રોડ ગટરું બધી કમ્પ્લીટ થઈ ગઈ. રણ વિસ્તાર, બિલ્લા રોડ. મારું નામ અબ્દુલ રજાક સાટી, છાયા વિસ્તારમાં રહું છું, બિલ્લા રોડમાં. છેલ્લા 12-13 વર્ષ ત્યાં રહું છું. બરાબર છે. અમારે કોઈ પણ કામ હોય તો અર્જનભાઈને અમે કહીએ છીએ તો તાત્કાલિક તે આવે છે. બરાબર. લાઇટ પાણી છે, કોઈ પણ પ્રશ્ન અમારો હોય છે તો તે આવે છે. કામગીરી બહુ સારી કરે છે અમારા વોર્ડમાં. નામ સવિતાબેન. વિસ્તાર અમે સદામ, સદામ સોસાયટી. અમારું નામ કામ સારું કર્યું અર્જનભાઈ એટલે આવ્યા એટલે અમારું કામ સારું કર્યું. રોડ પાણી રસ્તા બધું જે કામ કરે હાજર. લાઈટનું બિલ બધું. હા, અમારા અર્જનભાઈ સારા. મારું નામ અર્જનભાઈ કારાવદરા. હું વોર્ડ નંબર 13નો જનપ્રતિનિધિ તરીકે કામ કરું છું. વર્ષો વીતી ગયા, લોકોની ડિમાન્ડ હતી. અમારા ચૂંટણી ઢંઢેરામાં હતું કે ભાઈ તમા અમારે, મેં અહીં ચૂંટણીના પ્રચારમાં આવ્યો ત્યારે આ લોકોએ મને અર્જનભાઈ કે અમારે એક રોડ પાણી અને ગટર. તો ઓલરેડી મેં ચૂંટણીના ઢંઢેરામાં કીધું હતું કે એક વર્ષ દિવસની માલિકો હું તમામ કામ સંપૂર્ણ કરી દે. પણ અમારા લોકલાડીલા શ્રીમાન બાબુભાઈ બોખીરિયા સાહેબ અમને નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયા એની અથક પ્રયાસથી અમે આ 6 મહિનાનું કામ સંપૂર્ણ રીતે પૂરું કરવાને આણે છીએ. એના માટે થઈને અમે એના માટે આ નવાપરાની 4-5 ગલી બીજી આગળની લઈ લીધી છે. એ પણ રોડ બની જ ગયા છે ઓલરેડી 5 મહિનાની માલિકોર. ને આ એરિયામાં સદામ સોસાયટીમાં એરિયામાં આપણે ગોબેન દોબે મત મેળવશે ને આવતા દિવસોમાં અમારા બાબુભાઈ બોખરિયા હોય કે પછી અમારા જનપ્રતિનિધિ કોઈ પણ હોય એને ગોબેન દોબે મત મળશે. આ લોકોને વર્ષોથી આ બિચારાને પાણીની સમસ્યાથી સોલ્વ થઈ ગઈ. ભૂગર્ભ ગટરના તમામને કનેક્શન દેવાઈ ગયા છે. ભૂગર્ભ ગટરનું ઓલરેડી કામ પૂરું થઈ ગયું છે. રોડનું કામ 2-5-10 દિવસમાં ઓલરેડી ચાલુ જ છે. 5-8 દિવસમાં પૂરું થઈ જશે. અને અમારા બીજા કામ અમારા ઘણા બાકી છે. હજી હું
वोर्ड नंबर 13 बधी प्रजाजन एक नम्र विनंती के अभी तमारा मारा माटे पांच रस्ता रिया पांच रस्ता में एक गोकुलधाम से पछे लीरबाई से पछे गिरिराज से पछे बालकृष्ण है मीरानगर से आ पांच रस्ता मारे ऑलरेडी बाकी रिया ए प्रयास बाबूभाई अमार ग्रांट पर मंजूर कर दी थी आता दिवस में काम पड़े अत्यार भूगर्भन चालू से आता दिवस में काम संपूर्ण रीते छ महीना भीतर भीतर संपूर्ण काम पूरा थी जाए। પોરબંદર પાલિકાના કાઉન્સિલર અજણભાઈએ ચૂંટણી ઢંઢેરામાં રોડ, રસ્તા, ગટર અને પાણી માટે જે વચનો આપ્યા હતા તે વચનો ધારાસભ્ય બાબુભાઈ બોકીરિયાની મહેનતથી અજણભાઈ પૂર્ણ કરી રહ્યા છે। ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં ભાજપની નગરપાલિકા કામ કરતી ન હોવાના આક્ષેપો થતા હોય છે, પરંતુ ધારાસભ્ય બાબુભાઈની જહેમતથી અને અજણ કાળાવદરાની મહેનતથી આ આક્ષેપો ખોટા સાબિત થઈ રહ્યા છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। हाल में भावनगर डिविजन रेलवे विभाग द्वारा एक निर्णय लेवायो छे, जेमां सीजन टिकट धारकों ने हवे भावनगर डिविजन 16 जेटली ट्रेनों में मुसाफरी करवा देवानी मंजूरी आपी देवामां आवी छे। यात्रियोंनी मांग अने तेमनी सुविधा ने ध्यान में राखीने पश्चिम रेलवे भावनगर डिविजन 16 पेसेंजर अने मेल एक्सप्रेस ट्रेनों में सीजन टिकट धारकों ने मुसाफरी करवानी मंजूरी आपवामां आवी छे। जे ट्रेनों में पोरबंदर राजकोट पोरबंदर मेल अने एक्सप्रेस वेरावल राजकोट, ભાવનગર સુરેન્દ્રનગર, ભાવનગર પાલીતાણા, ભાવનગર મહુવા તથા અમરેલી વેળાવર પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે। જે ટ્રેનોમાં હવે સીઝન ટિકિટ ધારકો પણ મુસાફરી કરી શકશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના બંદર રોડ પર સ્મશાન અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તે વિશાળ ગેટ આવેલો છે। હાલ આ ગેટ જર્જરિત બની જતા અકસ્માતની સંભાવનાઓ દેખાઈ રહી છે, ત્યારે વહેલી તકે ગેટનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। પોરબંદર શહેરના દરિયાકાંઠાની સુંદરતામાં વધારો કરવા બંદર રોડ પર સ્મશાન અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તે એક ભવ્ય ગેટનું નિર્માણ થયું હતું। વર્ષો પૂર્વે બનેલો આ ગેટ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને ગેટમાંથી અવારનવાર મલબો પણ નીચે ખાબકે છે। ત્યારે તાજેતરમાં જ આ ગેટની છાજલી પરથી અચાનક મલબો ખાબક્યો હતો, જો કે તે સમયે ગેટની નીચે કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી, પરંતુ આ જર્જરિત ગેટ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે, ત્યારે તેના નવું નિર્માણની માંગ ઉઠી રહી છે। સ્મશાનમાં જ્યારે આપણે ઇન્દ્રેશ્વરના મેઇન રોડ ઉપરથી અંદર એન્ટ્રી થાય ત્યારે મોટો ગેટ બનાવેલો છે। ગેટ છે વર્ષોથી બનેલો છે અને ત્યાં સ્લેબ મળી અને અત્યારે પણ સળિયાને દેખાય છે, તમે જોઈ શકો છો। ત્યાંથી હમણાં અમે ડાગુઓને ત્યાં ઊભા હતા અને ઓચિતાના પાણા પહેર્યા, અગાઉ પણ આ રીતે સમસ્યા થતી, તો મારું કહેવાનું એમ છે, માંગણી એવી છે નગરપાલિકા પાસે કે કોઈ દાગુના ગેટમાં ઝૂકતા હોય અને કોઈના ઉપર કંઈ ન પડે તો એના માટે તાત્કાલિક ધોરણે જે બાકીનો ભાગ છે, જે હટાવેલો છે બાકીનો ભાગ છે, ઉતારી લેવો છે, જેનાથી કોઈ ઉપર પડે અને કોઈને જાનહાની ન થાય, કોઈને નુકસાન ન થાય, શારીરિક નુકસાન ન થાય, એવી માંગણી છે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે। સૌથી પહેલાં મારી ફરજ બને કે નાગરિકોની સુવિધા અને નાગરિકોને દરેક રીતે સુવિધા મળે એના માટે મારે રજૂઆત કરવાની અને નગરપાલિકાના પ્રમુખ સાહેબને ખાસ વિનંતી છે। પોરબંદરમાં ગેટવાળા રોડ પરથી સ્મશાને જતા ડાઘુઓ તેમજ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે જતા દર્શનાર્થીઓ, ફરવા આવેલા પ્રવાસીઓ પણ પસાર થતા હોય છે, ત્યારે વહેલી તકે ગેટનું નવું નિર્માણ થાય તે જરૂરી બને છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સીસીઆઈ ગ્રુપ દ્વારા એક સેમિનારનું આયોજન થયું હતું, જેમાં સ્પીપાના નિષ્ણાંતો દ્વારા કોમ્પિટિશન એક્ઝામ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જીપીએસસી અને યુપીએસસી જેવી મહત્વની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વની બની જતી હોય છે, ત્યારે પોરબંદરમાં સીસીઆઈ ગ્રુપ દ્વારા આવી પરીક્ષાઓના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકોટથી આવેલા સ્પીપાના નિષ્ણાંતો દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ સેમિનાર દરમિયાન 3 દિવસ માટે ડેમો લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા ઉમેદવારો જોડાયા હતા। એડવોકેટ આકાશ લાખાણી, મેમ્બર સીસીઆઈ ગ્રુપ, આજે અમે લોકોએ કલ્યાણ હોલ ખાતે કોમ્પિટિટિવ એક્ઝામ્સનું માર્ગદર્શન આપવા માટે એક કેરિયર ગાઈડન્સનો સેમિનાર રાખેલ છે, જેમાં લગભગ 250થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે। આ સેમિનારમાં વિશેષ ગાઈડન્સ અને માર્ગદર્શન આપવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી ટાંક સાહેબ આવેલ છે, તેમજ રાજકોટથી સ્પીપા ફેકલ્ટી ભૌતિકભાઈ તેમજ ભૂપત મહેતા સાહેબ આવેલ છે। આ સેમિનારમાં 3 દિવસ માટે ડેમો લેક્ચર રાખવામાં આવેલ છે, તેમજ 20 તારીખથી આની બેચ શરૂ થશે। પોરબંદર તાલુકાના કુણવદર ગામે એક યુવતી અસાધ્ય રોગથી પીડાઈ રહી છે,
વિશ્વમાં માત્ર 50 થી 100 લોકોને જ આ રોગ થાય છે. તે પ્રકારનો રોગ આ યુવતીને થયો છે. આ યુવતીના નિદાન માટે આર્થિક સહાય આપવા કોંગ્રેસ અગ્રણીએ અપીલ કરી છે. કુણવદર ગામના બાબુભાઈ પગુભાઈ ઓડેદરાને સંતાનમાં એક દીકરી છે અને એક દીકરો છે. તેમની આ દીકરી છેલ્લા ઘણા વર્ષોથી અસાધ્ય રોગથી પીડાઈ રહી છે, જેના માટે તેના પરિવારે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલ સહિત દેશની ટોચની હોસ્પિટલોમાં પણ ઈલાજ કરાવી લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમ છતાં હજુ તેમને ઈલાજ માટે વધુ પૈસાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે માનવતાના ધોરણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ મહામંત્રી રામદેવભાઈ મોઢવાડિયાએ આ પરિવારને આર્થિક મદદ કરી. પોરબંદર તાલુકાના કુણવદર ગામની એક 22 વર્ષની દીકરી છે રેખાબેન. એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર નામનો એક વિચિત્ર રોગ છે, એનાથી પીડાઈ રહી છે. એમની સર્જરી છે એ એઇમ્સ હોસ્પિટલ દિલ્હીમાં કરવાની છે. અગાઉ એમના પરિવારે જે ટોપ હોસ્પિટલ કહી શકાય 4 મુંબઈની અમદાવાદની, ત્યાં સારવાર માટેનો કરાવી ચૂક્યા છે. એનો અંદાજિત ખર્ચ પણ એ લોકોએ 20 થી 25 લાખ રૂપિયા કરી નાખેલો છે. આ દિલ્હીમાં જે એઇમ્સમાં સર્જરી કરાવવાની છે એનો અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયા છે. અને એ પછી જે સર્જરી કરાવ્યા પછીની પોસ્ટ ઓપરેટિવ જે કોસ્ટ આવે એ લગભગ દર મહિને 10,000 રૂપિયા થવાની છે. તમામ મારે સક્ષમ લોકોને વિનંતી છે કે આ વિચિત્ર રોગ છે, વિશ્વની અંદર આવા 50 કે 100 લોકો જ છે, એટલે આનું પેઇન પણ અનબેરેબલ થાય છે. એટલે અનબેરેબલ પેઇનમાંથી એને મુક્ત કરવા માટે તમામ સક્ષમ લોકોને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ બેનનું જે એકાઉન્ટ, બેનના મમ્મી શાંતિબેન બાબુભાઈ ઓડેદરાના નામે આપણે ત્યાં બેંક ઓફ બરોડા જે છે નટવર ચોક બ્રાન્ચ એની અંદર ખોલાવેલું છે. તો એના બેંક એકાઉન્ટ નંબર ને બધી ડિટેલ વોટ્સએપમાં મૂકવામાં આવશે, તો એની અંદર પણ ડાયરેક્ટ તમે મોકલી શકો એમ છો. એ સિવાય એ બેનનો નંબર છે 9898-7362. એની અંદર ગૂગલથી અથવા તો ફોનથી તમે પેમેન્ટ કરી શકો છો. તો જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ બેનને અનબેરેબલ પેઇનમાંથી મુક્ત કરવા માટે બધા છૂટે હાથે મદદ કરો એવી મારી હૃદયપૂર્વકની અપીલ છે. તો બીજી તરફ રામદેવભાઈ મોઢવાડિયાની અપીલ બાદ કુણવદર ગામની આ યુવતીના ઈલાજ માટે માનવતાવાદી લોકો દ્વારા આર્થિક સહાય પણ આપવાની શરૂઆત થઈ ગઈ છે. કુણવદર ગામના બાબુભાઈ ઓડેદરાએ પોતાની પુત્રીના ઈલાજ માટે તન મન ધન ખર્ચી નાખ્યું છે. હાલ આ પરિવાર ભાડાના મકાનમાં રહે છે. આ દીકરીના ઈલાજ માટે હવે ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે તેમણે આર્થિક સહાય માટે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિતે અપીલ કરી હતી. ત્યારે આજે કુણવદર ગામના અગ્રણી અર્જણભાઈ દુલાભાઈ કારાવદરાએ આ પરિવારને રૂપિયા 25,000 નો ચેક આપી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે મદદ કરીને અન્ય લોકોને પણ મદદરૂપ થવા અપીલ કરી. મારું નામ અર્જુનભાઈ દુલાભાઈ કારાવદરા, ગામ કુણવદર. આજે આ રેખાબેનને ઘણા ટાઈમથી લાંબી બીમારીથી સપડાતા હોય, એને મા બાપની પરિસ્થિતિ, ટૂંકમાં નાની જમીન ધરાવવાની, નાના ખેડૂત હોય, પોતે આજે લગભગ પોતાની રીતે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં બોમ્બે સુધીમાં અંદાજે 20 લાખ રૂપિયા જેવો ખર્ચો પોતાની રીતે કર્યો. હવે એની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. આવા કેસ તો ભાગ્યે જ આપણા વિસ્તારમાં જોવા મળે. એ અનુસંધાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને સંત શ્રી ત્રિકમજી બાપુ અને મા રાંદલના સાનિધ્યમાં એ લોકો છે. તો આજે પૂનમ, ભાદરવી પૂનમ ને મા અંબાના મહાપર્વ નિમિત્તે અમને પણ અમારા પરિવારને એમ વિચાર થયો કે આ દીકરીને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આજે 25,000 રૂપિયાનો ચેક હું રેખાબેનને અર્પણ કરું છું. અને બીજા જે જ્ઞાતિના ભામાશાઓ છે, ઘણું બધું આ દાન આવે છે, અને હજી પણ મારી વિનંતી છે કે આ દીકરી માટે જેને કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે કોઈ અનુદાન આપશે એનું અનુદાન એળે નીચે અને દીકરીની જિંદગી નવું જીવન આવે એના માટે આપણે ત્રિકમજી બાપુ અને મા રાંદલને પ્રાર્થના કરીએ કે આ દીકરીને ઓપરેશન સક્સેસ થઈ જાય અને નવું જીવન એમને મળે એવી અભ્યર્થના. સમસ્ત કુણવદર ગામ આ દીકરી સાજી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યું છે.
ખાસ કરીને આ ગામમાં બિરાજમાન સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ કે જેઓ બરડાઈ બ્રાહ્મણ સમાજના સંત છે, તેમણે પ્રાર્થના કરી આ યુવતીની બીમારી દૂર થાય તે માટે સમગ્ર ગ્રામજનો પર જહેમત ઉઠાવી રહ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બંદરના કડિયા પ્લોટ ફાટક પર રેલવે કર્મચારીના બાળકે લીલી ઝંડી આપી હોવાનો વિડીયો વાયરલ થયો છે, જે મામલે રેલવે કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોરબંદરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થતા ભારે ચકચાર જાગી છે, જેમાં પોરબંદરના કડિયા પ્લોટ ફાટક પર ટ્રેન પસાર થતી હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને એક બાળક લીલી ઝંડી આપતો હતો. આ વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો અંગે રેલવે વિભાગે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે સ્ટેશન મેનેજર સુભાષ સાહુએ જણાવ્યું હતું કે રેલકર્મી અસફાક પોતાના બાળકને લઈને આવ્યો હતો અને કડિયા ફ્લોટ ફાટક બંધ હતું, ટ્રેન પસાર થવાની હતી તે દરમિયાન આ કર્મી અંદરની ઓરડીમાં ગયો હતો ત્યારે તેના બાળકે લીલી ઝંડી ઉપાડી લીધી હતી અને લીલી ઝંડી ફેરવી હતી. આ વિડીયો વાયરલ થતા તપાસના અંતે તાત્કાલિક અસરથી રેલવે વિભાગ દ્વારા રેલવે કર્મચારી અસફાકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બાળક ટ્રેનને લીલી ઝંડી આપતો હોવાનું જોઈને ફાટક પર ઉભેલા વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ વિડીયો વાયરલ થતા શહેરભરમાં ભારે ચકચાર જાગી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ એવા આક્ષેપ કર્યા હતા કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પાલિકા પ્રમુખને ભાજપના લોકોએ જ માર માર્યો છે, ત્યારે આ મામલે આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈએ સ્પષ્ટતા કરી છે. પોરબંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાના સરકાર પર આકરા પ્રહારો નાથાભાઈ ઓડેદરાએ કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈએ ગઈકાલે એવા પણ આક્ષેપ કર્યા હતા કે ભાજપના અનેક અગ્રણીઓ પર ભૂતકાળમાં હુમલો થયો હતો. આ હુમલો ભાજપના જ માણસોએ કર્યો હતો. હાલ પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા અને તેમના મોટા ભાઈ પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયા પર ભાજપના જ લોકોએ હુમલો કરી માર માર્યો છે, ત્યારે આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે આ આક્ષેપો પાયાવિહોણા છે, તેમને અને તેમના ભાઈને કોઈએ માર માર્યો નથી. પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના ટેકાથી વેપારી સંગઠન મજબૂત રીતે ચાલી રહ્યું છે તેમ જણાવી જિગ્નેશભાઈએ નાથાભાઈ ઓડેદરાને ટકોર કરી છે કે આ બદનામ કરવાના કાવતરા બંધ કરવા જોઈએ. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ એક વિડીયો વાયરલ કર્યો છે પોતાના સ્ટેટમેન્ટવાળો, કે પોરબંદરમાં જે અત્યારે ગુંડાગીરી ચાલુ છે, પોરબંદરમાં કાયદો વ્યવસ્થા બરોબર નથી છેલ્લા 2-2 વર્ષથી, આવું બધું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. અને એમાં ચેમ્બરના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ, મારા મોટા ભાઈ, બંનેને મેથી પાક માર્યો, ભાજપના અને ભાજપના માણસે માર્યો, આવો બધો એક વિડીયો વાયરલ કર્યો છે. હકીકતે એ વાત તદ્દન ખોટી છે, પાયા વગરની વાત છે. આજે નાથાભાઈ વડોદરાને મારે કહેવાનું રહે છે કે નાથાભાઈ, અમને આજ સુધીમાં કોઈ ભાજપવાળાએ કોઈ દી માર્યા નથી અને ભાજપવાળા તો હંમેશા સરકારના જે માણસો છે, અત્યારે ભાજપની સરકાર છે તો ભાજપવાળા તમામ વેપારીઓને ખૂબ જ મદદ કરી છે. ભાજપના ધારાસભ્ય છે બાબુભાઈ બોખીરા છે, એમના કાર્યકરો છે, તેમના તરફથી પણ અમને કોઈ દી વેપારીને કોઈ નુકસાની નથી થઈ. અને જ્યારે તમે કહો છો કે પોરબંદરમાં હૃદય સમાન કહેવાય ચેમ્બર ઓફ કોમર્સ, તો હૃદય સમાન કહેવાય. આજ તમે એમ કહો છો કે મારે વિનંતી છે કે જાગો અને જાગૃતિ લઈ આવો. આજે માણસો જાગો અને જાગૃતિ લઈ આવીને જ આજે આટલી આ 7મી વખત મને પ્રમુખ તરીકે ચૂંટ્યો છે. જ્યારે જ્યારે કોઈ પણ વેપારીને કંઈ સામાન્ય તકલીફ થઈ હોય, ધંધામાં કોઈ પણ જતી, ત્યારે જિગ્નેશભાઈ કારિયા રાત્રે 2 વાગે પણ ઊભા છે અને મારી પાછળ બાબુભાઈ બોખરિયાનું પીઠબળ હોય છે કે સરકારના પ્રતિનિધિ તરીકે સરકારમાં અત્યાર તો કાયદા વ્યવસ્થામાં કંઈ પણ અમારે ભલામણ કરે તો બાબુભાઈ અમને પૂરો સહકાર આપે છે. અને તાજેતરમાં જ જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે 52માંથી 45 સીટ જ્યારે આપી હોય ભાજપને, ત્યારે જાગોને જાગૃતિ લઈ આવતા હોય. અને તમે એવું પણ જણાવ્યું હતું કે ભાઈ જિગ્નેશભાઈ કારિયાએ પોલીસ ફરિયાદ કરી નથી અને જિગ્નેશભાઈ કારિયાએ સરજુભાઈ કારિયાએ પણ પોલીસ ફરિયાદ કરી નથી, બંને ઘરમાં બેસી ગયા, તો આ ચેમ્બરના શું ભલું કરશે, કોઈ બીજાને ચૂંટો તો પબ્લિક બધાને ઓળખે છે, મને પણ ઓળખે છે અને તમને પણ ઓળખે છે. એટલે ખોટા આવા બદનામ કરવાના કાવતરા રહેવા દેવા જોઈએ અને જે વેપારી સંગઠન વેપારીના કામ કરતું એ કરવા દેવું જોઈએ. આમાં કોઈ ભાજપ કોંગ્રેસ જેવી વાત ન કરવી જોઈએ એવી મારી સ્પષ્ટતા કરું છું. અને તમામ વેપારી ભાઈઓને જે 2 દિવસમાં જે ગઈકાલનો જે વિડીયો વાયરલ થયા પછી સહાનુભૂતિ આપેલી છે કે જિગ્નેશભાઈ અમે તમારી ભેગા છીએ કંઈ પણ કામકાજ હોય તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હકીકતમાં કોઈ જાતનું કંઈ તકલીફ નથી એ આપ સૌનું જાણ કરું છું. ખાસ આ તકે જણાવવાનું કે
પોરબંદરમાં ગુંડાગીરી જ્યારથી બાહુભાઈ વખીરિયા બે ટર્મથી આવ્યા છે ત્યારથી કોઈ જાતની તકલીફ નથી વેપારીઓને. જ્યારે હું પણ ચેમ્બરનો પ્રમુખ 2014થી ચેમ્બરના પ્રમુખ તરીકે આવ્યો, વેપારીના કોઈ પણ પ્રશ્ન હોય, નાના મોટા તો કંઈ પણ હોય તો બાહુભાઈને રજૂઆત કરી દીધો. તો એની આજે 7 વર્ષમાં એવું નથી જોયું કે બાહુભાઈએ કોઈને ગુંડાગીરીને સહકાર આપ્યો હોય. વેપારી આજે ખોબે ખોબે મત આપે છે બાબાભાઈને. એનું કારણ એક જ છે કે બાબાભાઈ કોઈ પણ એના કાર્યકર હોય અથવા તો પોરબંદરની આમ જનતા અથવા કોઈ ગુંડાગીરી કરી હોય તો કોઈથી કોઈને સહકાર નથી આપ્યો તેની અમે ખાતરી આપી છે. અને આભાર પણ માને છે બાબાભાઈનો કે ભારતીય જનતા પાર્ટી વેપારીને ખૂબ જ ધ્યાન રાખે છે. આજે ધ્યાન રાખે છે ત્યાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ગમતું નથી. એટલે પાયા વગરની વાતો કરીને વેપારી અને ભાજપ વચ્ચે ઘર્ષણ કરાવવા માટે અથવા તો મતભેદ કરવા માટે પોતાની મનધડક કહાની કરી છે આ બધી. બગવદર પોલીસ મથકમાં 2.5 માસ પૂર્વે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેનો સપ્લાયર નાસ્તો ફરતો હતો ત્યારે બગવદર પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ગત તારીખ 6 જૂનના રોજ પાંડાવદર ગામના રાજેશગીરી ગોસ્વામીને બગવદર પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. ત્યારે આ શખ્સની પૂછપરછમાં એવું ખુલ્યું હતું કે તેને આ વિદેશી દારૂનો જથ્થો બોરીચા ગામ ખાતે રહેતા લખમણ આલા રાડા નામના શખ્સે આપ્યો હતો. તેની વિરુદ્ધ પણ બગવદર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, પરંતુ આ શખ્સ પોલીસને હાથ લાગતો ન હતો. ત્યારે હાલ ખાસ બાતમીના આધારે બગવદર પોલીસ મથકના PSI ગોહિલના માર્ગદર્શનમાં ચંદ્રેશ સોલંકી અને સતીશ સોલંકી સહિતનાઓએ લખમણ આલા નામના આ શખ્સને બખલ્લા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ભાદર નદીમાં ઘોડાપુર આવતા ખેડ પંથકના અનેક ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું છે, ત્યારે કુતિયાણા ખેડૂત સેલ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં વિસ્તાર માટે અલગ અલગ પેકેજ અને સર્વેની માંગ કરવામાં આવી છે. મારું નામ રામભાઈ નાથાભાઈ, ગામ ચૌટા. આજરોજ તારીખ 20ના રોજ કુતિયાણા તાલુકા કોંગ્રેસ દ્વારા, કિસાન સેલ દ્વારા અને આમ જનતા ખેડૂત દ્વારા જે હાલમાં જે વરસાદ, અતિશય વરસાદને હિસાબે ભાદર નદી અંદર જે પૂર આવેલા છે અને ભાદર નદીની ઉપર જે 5 થી 6 મોટા ડેમો આવેલા હોય જેને પાણી છોડવાને લીધે ભાદરકાંઠાના તમામ ગામડા, જેમાં ઘેડના પણ 30 ગામડા છે અને ચૌટા માંડવા કરીને એ પણ 10-15 રજૂઆત છે કે ભાઈ જે આ વરસાદના હિસાબે જે નુકસાની થયેલ છે, ઘણાની તો જમીન જ ધોવાઈ ગઈ છે. એટલે ખેડૂતે મહામહેનતે જે પાક વાવેલો હતો, માંડવી છે, કપાસ છે, તલી છે અથવા અન્ય કઈ પાકો છે, તે પણ સંતતર નિષ્ફળ થયેલ છે. સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય હોય, ઘણી બધી ઢોરના પણ જાનહાની થયેલ છે. એટલે અમારી સરકારને રજૂઆત છે અને અમે આવેદન પત્રની અંદર 4 થી 5 મુદ્દા લીધેલા છે. એ મુજબ આ સરકાર શ્રી દ્વારા જો આ ખેડૂત જો કઈ પણ આપવાનું થતું હોય તો વહેલી તકે આ લોકોને સહાય કરે. અને બીજી વસ્તુ એ છે કે નો વિસ્તાર ઘેડમાં ગણાય છે, તો અમારી માંગણી એવી છે કે ભાઈ આ ઘેડ વિસ્તાર છે એ તમે છે બિલ્ડી સુધી લંબાવી દો, કારણ કે ઘેડને જે નુકસાની થાય છે એ આ ગામડાને પણ એ જ થાય છે. એટલે ભવિષ્યની અંદર જો ઘેડને જો કોઈ પેકેજ આપવામાં આવે તો અમારે ખેડૂત એ પણ માંગણી છે કે આ અમારા વિસ્તારને જે 10-15 ગામડા આવે એને પણ ઘેડમાં સમાવેશ કરો. અને બીજી રજૂઆત એ છે કે ગયા વખતે પણ જે પૂરને હિસાબે તારાજી થયેલી છે તો અમે સરકારશ્રીને ગયા વખતે પણ રજૂઆત કરેલી અને સર્વે પણ થયેલો, પણ અમારી જે ભાદર નદી છે દર વર્ષે વધતી જાય છે, દર વર્ષે વધતી જાય છે અને ખેડૂતને જે જમીન છે એની સંતતર નુકસાની થાય છે. એટલે સરકારશ્રીને અમે ગયા વખતે પણ રજૂઆત કરી હતી કે આ ભાદર નદીની અંદર જેમ ઓજતમાં જે દિવાલો પ્રોટેક્શન વાળો બનાવેલી છે એ જ રીતનો જો સરકારશ્રી કાંઈક વિચાર કરી અને જે હકીકતમાં જો આ જગતના તાતને ખેડૂતને જો બચાવવો હોય તો ભાદર નદીની અંદર પ્રોટેક્શન વોલ બનાવે તો જ આ જમીન રહે છે, નહીતર થોડા દિવસોની અંદર આ વિસ્તારની અંદર ખેતી જેવું કઈ રહે જ નહીં. એટલે અમારી વિનંતી છે કે મામલતદાર સાહેબ દ્વારા આપને આવેદન પત્ર આપેલ હોય આ અંગે વહેલી તક યોગ્ય કરી થતું હોય. આમ તો કહેવામાં આવે છે કે ભાઈ ખેડૂતોની સરકાર છે, તો આ ખેડૂતોની સરકારને જગતના તાતને જો ઉગારવો હોય તો વહેલી તકે આને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી કુતિયાણા તાલુકા કોંગ્રેસ વતી માંગણી છે. ઉપલેટામાં ઋતુજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બાળકોમાં પણ રોગચાળો વધતા હોસ્પિટલની OPDમાં જબરો વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઋતુજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં રોજની સરેરાશ 400-500 જેટલી ઓપીડી થઈ રહી છે. સાથે જ ઋતુજન્ય રોગચાળાએ બાળકોને પણ ભરડામાં લીધા હોય તેમ અત્યારે અહીંયા હાલ બાળકોની પણ રોજની 50-60 જેટલી ઓપીડી થઈ રહી છે, ત્યારે ઉપલેટામાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હું ડૉક્ટર રામી ચૌધરી,
ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું. હાલમાં વરસાદી વાતાવરણમાં વાયરલ ફીવરના કેસો અમારે ત્યાં વધારે આવે છે. ખાસ કરીને બાળકોની રોજની 50-60 દર્દીઓ હોય છે અને એડલ્ટ ઓપીડી જોઈએ તો 450-500 સુધીની હોય છે. એમાં એ વાયરલ ફીવર જ વધારે હોય છે અને ચિકનગુનિયા કે ડેન્ગ્યુ કે મલેરિયાના ફીવર હમણાં સુધી અમારે ત્યાં નથી અને એ બધું ન થાય એના માટે અમે હોસ્પિટલમાં સાફ સફાઈ અથવા તો ક્યાંય વધારાનું પાણી સંગ્રહાય ન રહે એના માટેની કાળજી રાખીએ છીએ. ઉપલેટા નગરપાલિકા પણ આના માટે ખૂબ સઘન પ્રયત્નો કરે છે ચોકસાઈ રાખવાની અને એ રીતે આપણે ત્યાં દર્દીઓ હોય છે. અત્યારે અમારે ત્યાં વાયરલ ફીવરની વધારે હોય છે ઓપીડી અને પછી તો પ્રેશર કે ડાયાબિટીસવાળા રોજના અમુક અઠવાડિયે મહિને મહિને આવતા હોય છે ટીમ એ રીતનું છે. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઉપલેટામાં હાલ તાવ શરદી ખાંસી સહિતની બીમારીઓમાં વધારો થયો છે. ત્યારે ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે અને વયસ્ક લોકોની સાથે બાળકોમાં પણ બીમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કુતિયાણા પંથકમાં ભાદર નદીના કારણે ઘોડાપૂર આવ્યું હતું. ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ પાણી ઓછું થઈ રહ્યું છે ત્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભોગસર અને છત્રાવા ગામ સહિતના વિસ્તારોમાં મગફળી અને કપાસના પાકનો શોધ વળી ગયો છે. ડેમ કેળ વિસ્તારની સતત મુલાકાત લઈ રહી છે. પેલા દ્રશ્યો હતો કે ફાદર નજીકના જે સ્થળ છે નીચે આવ્યા છે, પરંતુ હજી પણ કેળ વિસ્તારના જે ખેતરો છે જળબંબાકાર થઈ ગયા છે. ચારે એકવાર હજી પણ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું, કારણ કે ઘરો અને જે ગામની અંદર પાણી હતી તે ઓસરી ગયા હતા, પરંતુ જે ખેતરોના પાણી છે એ હજી ઓસરા નથી. ત્યારે જે જે ખેતરોમાં જ પાણી ઓસરવા મળે ત્યાં નુકસાનીનો સર્વે સામે આવી રહ્યો છે. તારાજીના દ્રશ્યો દેખાડે છે. હું આપને પેલા માંડવી બતાવીશ કે આ માંડવીના હાલત જોઈ તો છેલ્લા 6 દિવસ આ વિસ્તારમાં આ જ હાલત જોવા મળી રહી છે. હજી કેટલા દિવસ ખેતરોમાં પાણી રહેશે તો આપણે ખેડૂત સાથે વાત કરીશું. ખાસ છત્રા અને પોક્સના ખેડૂતો છે તેમની સાથે ખાસ વાત કરીશું. શું કહેશું, કેટલી નુકસાની થઈ હશે? નુકસાની અંદાજે સાહેબ અમારે જે છત્રાવ બોક્સરની સીમ છે એમાં લગભગ 70-80% સમજી લ્યો તો 3-3.5 હજાર હેક્ટર જમીનની અંદર વાવેતર હતું, સદંતર નિષ્ફળ છે. હજી પણ પાણી ભર્યા છે અને અચાનક ઉપરવાસ જોરદાર વરસાદ પડ્યો, જેના હિસાબે મોજ ડેમ, સારણ ડેમ, વેણુ ડેમ આ બધા એકી સાથે એનું બધાનું પાણી ભાદરમાં આવ્યું અને ઉપરથી પાછા ભાદરનું ભૂખી 2 ડેમના પણ સાથે સાથે દરવાજા ખોલવામાં આવ્યા અને એકદમ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું અહીંયા. પરંતુ સદનસીબે જાનહાનિ કોઈ ઓછી છે, પરંતુ જે અમારી મોસમ અને પશુનો ઘાસચારો સદંતર નિષ્ફળ થઈ ગયો છે. કેટલો નુકસાન કર્યું હતું, કેટલો વીમો મળશે? ત્યારે તો વીમામાં તો આપને ખબર છે કે કઈ રીતે વીમો આપશે. અમે તો ખેડૂત એવું કહેવા માંગીએ છીએ કે અમારો જે આ પાક નિષ્ફળ થયો છે તો વહેલા તકે અમારું આ સર્વે કરે અને સરકારશ્રીને એટલો અમારો આગ્રહ છે કે અમને કાંઈ પણ આમાં વળતર આપે. અમારું એટલું નુકસાન થયું છે. અત્યારે કોઈ પણ જોઈ શકો છો કે માંડવી છે, અમારી જુવાર છે, કોઈ પણ જગ્યાએ ઘાસચારો રહ્યો નથી. આમાં માંડવીમાં કોઈ પણ ઉત્પાદન થઈ શકે એમ છે નહીં. તો ખેડૂતોની એટલી વિનંતી છે, 2 ગામના ખેડૂતોની, કે વહેલી તકે અમને આ સર્વે કરી અને આને અમને કોઈ પણ યોગ્ય. ક્યાં ક્યાં પાકનું નુકસાન થયું? અત્યારે માંડવી છે, તલ છે અને સોયાબીન છે, જુવાર છે, આ બધાની અંદર બધો પાક નિષ્ફળ ગયેલો છે અમારો. અત્યારે આપ માંડવીની હાલત જોઈ લ્યો છો, આજ 6-7 દિવસ થી આ હાલતમાં માંડવી છે. કેટલા દિવસ સુધી હજી પાણી રહે? અત્યારે હજી તો પાણી રહેશે, હજી ઉપરના થોડા બધી જગ્યાએથી પાણીની આવક છે એટલે પાણી તો હજી 10-15 દિવસ જેવું રહેશે. ઉપર વરસાદ ન થાય અને એના હિસાબે જો વરસાદને રહી જશે તો 6-7 દિવસની અંદર પાણી થોડા ઓછા પડશે. હજી તો 15 દિવસ સુધી આની આ માંડવી રહી છે, પરંતુ અત્યારથી જ માંડવી છે એ ખાડાસ પકડવા માંડી છે. પોતાનું જે માંડવી છે લીલી છમ એ અત્યારે હાલ કાળી મસ જેવી દેખાઈ રહી છે. આવા સમયમાં ખેડૂતોએ પોતાની સહાયની માંગ કરી છે, કારણ કે મોટા પ્રમાણમાં નુકસાની તો કેળ વિસ્તારમાં જોવા મળે છે. કેમેરા પર્સન નાગેશ મોડતરા સાથે નાગેશ વર્મા, ગુજરાત ન્યૂઝ. પોરબંદર તાલુકાના સીમર ગામે શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે આરો પ્લાન્ટ ભેટમાં આપવામાં આવ્યા છે. આ ગામમાં જ ભીખુભાઈ મોઢવાડિયા પરિવાર તરફથી તેમના સ્વર્ગસ્થ પુત્ર
અર્જનભાઈ મોઢવાડિયાના સ્મરણાર્થી આ આરો પ્લાન્ટ ભેટમાં આપવામાં આવ્યા છે, ત્યારે દાતા પરિવારનું હાઈસ્કૂલના આચાર્ય સહિતનાઓએ સન્માન કર્યું હતું. કુતિયાણાના રાજકીય આગેવાની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના નેચરલ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય આગેવાન અને પીઢ નેતા એવા સ્વર્ગસ્થ વેજાભાઈ મોડેદરાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં લઈ આ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટની નેચરલ ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેજાભાઈના પુત્ર ભીમભાઈ મોડેદરા દ્વારા વૃક્ષારોપણ તેમજ અનેક પ્રકારના વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સૌરંગ નેચરલ ક્લબ રાજકોટ દ્વારા આજે કુટિયાના ખાતે જે રોપા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, મારા પિતાશ્રી સ્વર્ગીય વેજાભાઈ લીલાભાઈ મોડેદરાની સ્મૃતિમાં ગઈકાલે પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરેલ હતું. તો આ વખતે કોરોનાની બીમારીમાં લાખો માણસો ઓક્સિજનની કમીને કારણે મરી ગયા છે. તો આમાંથી પ્રેરણા લઈ અને કુદરતી રીતે જે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપતા વૃક્ષો છે એનું વાવેતર થાય અને ઓક્સિજન વધે અને આવી મહામારીઓમાં આપણે સામનો કરવા માટે થઈને આ પ્લાનિંગ છે. એટલે આ તકે અમે આવું આયોજન કર્યું છે અને મોટી પ્રમાણમાં લોકો એનો લાભ લે છે. અચાની સમાપ્તિ પહેલા પર એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની આગાહી. આગામી ત્રણ દિવસો માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના. પોરબંદરમાં અંતે નર્સિંગ સ્ટુડન્ટોને સ્ટાઇપેન્ડ ચૂકવાયું. ગુજરાત ન્યૂઝ પોરબંદરની જહેમત રંગ લાવતા વિદ્યાર્થીઓએ માન્યો આભાર. બરડા પંથકના કુણવદર ગામની યુવતીને અસાધ્ય બીમારી. કોંગી અગ્રણીએ આર્થિક મદદની અપીલ કરતા મદદની થઈ શરૂઆત. પોરબંદરમાં કડિયા પ્લોટ રેલવે ફાટક પર કર્મચારીની બેદરકારી સામે આવી. સ્ટેશન મેનેજરે કર્મચારીને સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી. આવતીકાલે ફરી મળીશું આજ સમય ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.